يا لولا أن هدانا الله. والحمد لله الذي يحيي ويميت ويميت ويحيي وهو حي لا يموت بيده الخير وهو على كل شيء قدير. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المذلومين. صلى الله وسلم عليك يا أبا عبد الله الحسين، صلى الله وسلم عليك يا أخت الحسين زينب سلام الله عليها، وعلى المستشهدين مع الحسين. يا ليتنا يا ليتنا كنا معكم ونفوز والله فوزا عظيما. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي. قال الله تبارك وتعالى في كتابه الحكيم وفرقانه الحميد، بسم الله الرحمن الرحيم: يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية فادخلي في عبادي وادخلي جنتي. آمنا بالله وصدق الله العلي العظيم. اللهم صل على محمد وعلي محمد. عزادارانِ شہزادی جناب زینب سلام اللہ علیہا، آج એ પહેલાં કે આપણે મજલિસનો સિલસિલો આગળ વધારીએ, એક વિચાર તરફ હરેકને હું દાવત આપવા ચાહું છું કે આપણે મુસલસલ લગભગ 6 રાત અને એની પહેલાં એક સલામીની રાતની મજલિસ સાંભળતા આવ્યા. આપણે માશાલ્લાહ બધી ક્રિયાઓ કરી અને લગભગ એમ સમજો કે આપણે આ પહેલા અશરાના લગભગ 10.5 દિવસો પસાર કરી ચૂક્યા. પોતપોતાને આપણે પૂછીએ કે 6 દિવસની અંદરમાં મેં શું હાસિલ કર્યું, મૌલા હુસૈન અલી ઇસ્લામથી હું કેટલો બાજુમાં થયો, અને મૌલાને મારા દિલની અંદરમાં મેં કેટલી જગા આપી. વિચાર ઇન્સાનનો એ માંગે છે કે કરબલાની અંદરમાં બધા જેટલા શહીદો હતા, એ બધા શહીદો જ્યારે ઘોડા ઉપરથી નીચે પડતા હતા અને મૌલા હુસૈન અલી ઇસ્લામ તેઓના બાજુમાં આવતા હતા અને તેઓના સરને પોતાના ઝાનુ ઉપર પોતાના ખોળા ઉપર રાખતા હતા, તો એક વસ્તુ એ શહીદ મૌલા હુસૈન અલી ઇસ્લામને પૂછતા હતા, એ શું હતું? યા મૌલા અવફૈતુ, યાને હર વખતે બધા એ પૂછતા હતા કે શું મૌલા અમોયે યા તો મેં એ હક અદા કર્યો, યા તો હલ વફૈતો અન દીની, કે શું મેં મારા દીનનો હક અદા કર્યો. એ ક્યારે પૂછે છે?
કે જ્યારે લગભગ એ લોકોએ બધું કુરબાન, એમાં સૌથી મહાન વસ્તુ પોતાની જાન કુરબાન કરી ચૂક્યા છે, અને ત્યારે એ સવાલ કરે છે કે મૌલા શું અમોએ વફા કરી? આજે મને 6 દિવસ પછી એ પૂછવું જોઈએ કે મૌલા કાંઈક વફાનો હક અદા થયો? એવું તો નથી કે હું મારા ધૂનની અંદરમાં અઝાદારી પણ ધૂનની અંદરમાં કરતો જાઉં છું, મારી આદતને મુતાબિક કરતો જાઉં છું, પણ મારામાં શું એ તાકાત છે કે હું મૌલા હુસેનને કહું કે મૌલા અમુક કાંઈ પણ હક મેં અદા કર્યો કે નહીં? ઘણી વખતે ઇન્સાનને એમ થતું હોય કે માશાલ્લાહ આપણે દિવસની 2-3 મજલિસો કરી, આપણે વાયઝો સાંભળ્યા, રડ્યા, માતમ કર્યું. ઘણી વખતે ઇન્સાનને થાય કે માશાલ્લાહ આપણે ઘણું આગળ વધ્યા. બધા ઇન્શાલ્લાહ બધાની અઝાદારીને શાહઝાદી જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની પાસમાં કબૂલ ફરમાવે. પણ શું એવું તો નથી ને કે કાલે મને શાહઝાદી ઝૈનબની સામે શરમાવું પડે? આજે આપણે એ રાત મનાવવાને આવ્યા છીએ, જરાક એના ઉપર અહેસાસ કરીએ, વિચાર કરીએ. શાહઝાદી ઝૈનબે મારી માટે પોતાની નસલ કુરબાન કરી, બહુ મોટી વસ્તુ છે માને માટે. એટલી મહાન વસ્તુ છે એ મા જ સમજી શકે છે કે જ્યારે પોતાની બંને એ ઔલાદો કે જેના પછી બીજું કોઈ નથી, અને એ આજે કુરબાન થઈ રહી છે. આટલી મોટી કુરબાનીના સામે હું મને પોતાને રાખું દોસ્તો. મને એક વસ્તુ યાદ આવે છે એટલે હું બયાન કરતો જાઉં કે એક વખત એક ખાદિમે હુસૈન, યાને કે ઇમામે હુસૈન અલી સલાતુ વસલામની ખિદમત કરવા વાળો એની ઝરીની અંદરમાં ખિદમત કરતો હતો. બહુ જાજા વર્ષ સુધી ખિદમત કરી દીધી, અને જેટલા પણ ઝબારો આવે બધા લગભગ એને દેખે, જોઈ કે માશાલ્લાહ ઝવારોની બહુ ખિદમત કરે છે. ને ઘણી વખતે હોય ને કે ઝવારો આવે તો ઘણી વખતે દોસ્તી થઈ જાય, જરાક વાતો થાય, ઘણી વખતે બહારના માણસો આવે તો એમ બહારના માણસો ને બધા થતા થતા દિવસો વટાતા ગયા, અને કોઈ એક વખત એક માણસ આવ્યો અને એણે જોયું કે એની ખિદમતો છે, ને એણે પોતાનું એને કાર્ડ આપ્યું, એનું કોન્ટેક્ટ આપ્યું. કોઈ ઇન્ડિયાનો માણસ હતો કે ખુદાના ખાસ્તા કોઈ વખતે કાંઈ એવી તમને તકલીફ થાય, કોઈ કાંઈ જરૂરત પડે તો આ મારો કાર્ડ છે, આ મારો નંબર છે, કાંઈ હોય તો મને જાણ કરજો. તો આ ભાઈ અલ્હમ્દુલિલ્લાહ પોતાની જિંદગી બસર કરી રહ્યો હતો, અને ખુદાવંદે કરીમ જ્યારે કોઈ એવી વસ્તુ થાય ને ઇમ્તિહાન લેવું હોય ત્યારે એ કોઈ પણ સબબ પેદા કરતો હોય છે. એટલે આ માણસને ઉપર કંઈ તકલીફો આવી અને દિવસો બગડવા લાગ્યા, અને એટલી એવી હાલત થઈ ગઈ કે એમની પાસે ખાવા પીવાના માટે પણ તકલીફ થઈ ગઈ. ઘણા એટલા શરીફ લોકો હોય છે કે પોતાની હાલત કોઈ બીજાની સામે પેશ નથી કરતા, અને આપણને શરિયતની અંદરમાં એ કહેવામાં આવ્યું છે, અને આપણો શરિયતનો અને આ મૌલા હુસૈન અલી સલાતો વસલામે આપણને એ કરામત આપી છે કે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી પોતાની તકલીફોને બીજાથી છુપાવો. તો આ ભાઈ, કારણ કે ખાદિમે હુસૈન હતા એટલે આસપાસના લોકોને કોશિશ કરતા હતા કે કોઈને ખબર ન પડે, પણ જ્યારે એક એવી મંઝિલ આવી જાય છે, એવો વખત આવી જાય છે
કે જ્યારે બાપની સામે બચ્ચાઓ ભૂખ્યા નજરે પડે છે ત્યારે માં અને બાપ નથી ખમી શકતા. અમારા સલામ થાય મૌલા હુસૈન ઉપર કે જેણે ત્રણ ત્રણ દિવસ સુધી પોતાની ઔલાદને ભૂખી અને પ્યાસી જોઈ. તો એને આ ભાઈ યાદ આવ્યા અને ઇન્ડિયા પોતે ફોન કરે છે અને કહે છે કે ભાઈ આ પ્રમાણે મારી તકલીફ છે. તો તે કહે છે કે યા તો તમે ઇન્ડિયા આવી જાઓ યા તો કાંઈ પણ કઈ રીસ્તાથી તમે કયો મને શું કરું. તો કહે છે કે મારી હાલાત બહુ ખરાબ થઈ ગઈ છે. થાતા થાતા વાતચીત થાતા થાતા તે સામેવાળો માણસ કહે છે કે તમારી આટલા વર્ષની ખિદમત મૌલા હુસૈન અલી ઇસ્લામની તમારા આટલા વર્ષની ખિદમત હું તમારા પાસે એક માગણી કરું છું કે હું તમારી બધી તકલીફને દૂર કરવાને તૈયાર છું, મને ફક્ત એક રાતની ખિદમતનો સવાબ આપી દો. આ માણસને થયું કે હવે આટલી તકલીફો છે, આટલા વર્ષની ખિદમતો છે, તો એક રાતની ખિદમત આપી દેવામાં મારા બાલ બચ્ચાઓની તકલીફ દૂર થાય છે, આટલી મુશ્કેલીનો હલ થાય છે. તો જરાવાર વિચાર કરે છે અને કહે છે કે દિલની અંદર મેં એક વિચાર કરે છે કે ફલાણા રાતની ઈબાદત તમારા માટે. અને ઓલા ભાઈ ત્યાંથી અમને પૈસાની ને જે સગવડ હોતી કરી દે છે અને એની બધી તકલીફો દૂર થઈ જાય છે. હવે એ રાતની જે ઈબાદતો એ જે ખિદમત હોતી એ હતી, એ રાતના એને એમ થતું હતું કે આ રાતની ખિદમતો ખબર નથી મારી કબૂલ હશે કે નહીં હોય, કારણ કે હું સહી રીતથી વજુ કરીને ખિદમત નહોતો કર્યો. ઘણી વખતે એવું થયું હતું કે મને મહેનત કરવી જોઈએ ને હું જરાક આળસ કર્યો હતો, યાને પોતાને એમ થયું હતું કે નહીં આ શાયદ બરોબર નહીં હોય, એટલે એને એમ થયું કે આને હું આપી દઉં. રાતના સુઈ છે ને મૌલા હુસૈન સપનામાં આવે છે. મૌલા હુસૈન અલી સલાતુ વસલામ એને કહે છે કે તું શા માટે મારી ખિદમત નથી કરતો? મૌલા કે મેં મારી પૂરી જિંદગી તમારી ખિદમતમાં પસાર કરી નાખી, તો કે એક જે તારી ખિદમત કબૂલ હતી એ તો તે વેચી નાખી, બાકીની તારી બધી ખિદમતોની અંદરમાં જે ખુલુસ હોય એ ખુલુસ નહોતું, બાકીની બધી જે તારી ખિદમતો હતી એ મારા દરબાર સુધી પહોંચી નથી, એ પહોંચેલી હતી કે જેણે તે ગઈકાલે રાતના વેચી નાખી. ઇન્સાનને ઘણી વખતે એમ થાય કે હું કઈ કરું છું તો માશાલ્લાહ ઓ મારી એમ થાય ને ઇન્સાનને દિલની અંદરમાં કે ઓ આ મારી ખિદમત બહુ કબૂલ હશે. પણ ઘણા ઇન્સાન એવા હોય અને આપણને કહેવામાં આવ્યું છે અને આ સહાબીઓ આ કરબલાના શહીદો પણ આપણને એ જ શીખાડી રહ્યા છે કે આટલી કુરબાની દીધા પછી પણ હજી વિચાર મેં શું મારો હક અદા કર્યો, શું મેં વફા કરી, બરોબર થયું હશે કે નહીં થયું. થયું હોય હર હંમેશ એ ઝહેનની અંદરમાં વિચાર હોય તો બસ આપણે આ વસ્તુને સામે રાખીએ, આ સહાબીઓને સામે રાખીએ અને આપણે આ છ રાત પછી એ વિચાર કરીએ કે શું આપણે હક અદા કર્યો કે નહીં, આપણે આ છ રાતની અંદરમાં શું કુરબાની શીખ્યા. હું પોતે મારી જિંદગીની અંદરમાં જોઉં કે છ દિવસ પહેલા મારી અંદરમાં કેટલો કુરબાનીનો જઝબો હતો અને અત્યારે કેટલો છે. છ દિવસ પહેલા હું મારા ભાઈઓ સાથે કેવી રીતના બોલતો હતો અને હવે કેમ બોલું છું, શું મારામાં નરમાશ વૈધી કે નહીં. કરબલાના મેદાનની અંદરમાં બધા વાતો કરવાની રીતની અંદરમાં પણ એકબીજાને મોહબ્બત દેખાડતા હતા. શું આપણી વાતો કરવાની રીતની અંદરમાં એ મોહબ્બત અને એ ખેંચ દેખાય છે કે નહીં? એવું તો નથી ને કે મને એમ થતું હોય કે માશાલ્લાહ હું તો મજલિસ પડવા વાળો છું,
એટલે મને તો જેમ બોલવું હોય હું બોલું. હોવું તો એ જ હોય કે જેનો જેમ જેમ દરજ્જો બલંદ થતો જાય એમ એમ એ માણસ વધારે નીચો થતો જાય. મારા ને તમારા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલી સલામ હદીસની અંદરમાં યા તો દુઆની અંદરમાં ઇરશાદ ફરમાવે છે, દુઆ માંગે છે, ઇલાહી લા તરફઅની ફિન્નાસ દરજતન ઇલ્લા વહત્તતની ઇન્દ નફસી મિથલહા, કે ખુદાયા બીજાની સામે મારો તું દરજ્જો એટલો જ બલંદ કરજે કે જેટલો હું મને પોતાને નીચો સમજુ. એટલે મારા દિલની અંદરમાં હું હંમેશ મને પોતાને નીચો સમજુ એટલો તું મને લોકોની સામે ઊંચો કરજે. એવું ના બને કે લોકો મને કે ઓ શેખ તમે તો બહુ માશાલ્લાહ એટલી સારી પડો છો ને આમ છે ને ઓમ છે ને, એ મને એમ થાય કે મારા જેવું આ દુનિયામાં કોઈ છે જ નહીં, મારી ઈબાદત તો બહુ માશાલ્લાહ છે. અગર એ મારે ઝેનની અંદરમાં કે મારી મગજની અંદરમાં છ રાત પછી પણ એમાં ફરક ના પડ્યો તો શાયદ મને પોતાને વિચાર કરવો જોઈએ કે એવું તો નથી ને કે શાહઝાદી મને કોઈ બીજો રસ્તો દેખાડવા ચાહે છે અને હું કોઈ બીજા રસ્તા ઉપર છું. અવારનવારે વાતો આવતી હોય છે કે આપણે અઝાદારી કરીએ, વધારે માતમ કરીએ, પછી સવારના સુબોની નમાઝ પડાશે કે નહીં પડાય. આ ઇન્સાન આવા વિચાર જ કેમ કરી શકે? હુસેનનો અઝાદાર તો આ વિચાર જ નથી કરી શકતો, કારણ કે ઇન્સાનનો જેમ જેમ દરજ્જો બલંદ થતો જાય એમ એમ જો એ ખુદાની બાજુમાં ના આવતો હોય, હુસેને જેના માટે કુરબાની દીધી છે એના માટે જો એ કોશિશ ના કરતો હોય તો આઝાદારી આઝાદારી છે જ નહીં. આઝાદારીનો મકસદ જ એ છે કે ઇન્સાન નમાઝની વધારે ધ્યાન રાખે. આઝાદારીનો મકસદ જ એ છે કે ઇન્સાન પોતાના ભાઈને વધારે મોહબ્બતથી પેશ આવે. આઝાદારીનો મકસદ જ એ છે કે ઇન્સાનના દિલો એકબીજાથી જોડાય. એ જ તો આપણે કોશિશ કરી રહ્યા છે કે આઝાદારીની અંદરમાં એટલી તાકાત છે કે ઇન્સાન કોઈ એ માણસ કે જેને ઓળખતો ના હોય એના પગ દબાવવાને માટે તૈયાર. આઝાદારીની તાકાત છે, એની ખૂબી છે. આઝાદારી વગર આ નથી થઈ શકતું. બારે હું આ વસ્તુ નથી કરી શકતો. ક્યારે કરી શકું છું? ઇમામવાડામાં કરી શકું છું. શા માટે કરું છું? એટલા માટે ને કે આ ફલાણો મારો દોસ્ત છે એટલે, એટલા માટે કે હુસેનનો અઝાદાર છે. એટલે અઝાદારી થકી તો આપણે નમાઝ પઢીએ છીએ માશાલ્લાહ, અઝાદારી થકી તો આપણે આ બધી ક્રિયાઓ થઈ રહી છે. તો અઝાદારી અગર નમાઝથી દૂર કરે એ બની જ નથી શકતું. અને જેટલી જેટલી ઇન્સાન અઝાદારી વધારે કરતો હોય એટલો એટલો વધારે પાબંદ હોય, વધારે ખુદાથી બાજુમાં હોય, વધારે ખુદાના અહેકામની ધ્યાન રાખવા વાળો. આપણે મને લાગે છે કે નબી આદમનો વાક્યો આપણે બધા સાંભળ્યો છે, બધાને ખબર છે. હું અત્યારે એક વસ્તુ તરફ લઈ આવવા માંગુ છું, શાયદ મારા મૌજુથી જરાક હઠીને હોય પણ આ વસ્તુ બહુ જરૂરી છે, કારણ કે દર વખતે અને અવારનવાર ખાસ કરીને આ જવાનોના ઝહેનની અંદરમાં આવી બધી હવાઓ અને આવી બધી વાતો આવતી હોય છે. તો આપણે એ બધી વસ્તુને મગજમાંથી દૂર કરીએ અને એટલા માટે જ એ વિચાર કરીએ. ઘણી વખતે આપણે બોલતા હોઈએ છીએ કે માશાલ્લાહ અમે અઝાદારે હુસેન છે, અમે જન્નતી છીએ, એટલે હવે અમે બીજા કરતાં ઊંચા છે. બીજા કરતાં ઊંચા જરૂર છે, પણ ઊંચા છે એનો મતલબ શું? નબી આદમ અલી સલાતુ વસલામનો વાક્યો આપણે કુરાન શરીફની અંદરમાં સાંભળ્યો છે અને વાક્યમાં જવું નથી જલ્દી જલ્દી, કે નબી આદમને ખુદાએ કહ્યું હતું કે તું ફલાણા ઝાડની બાજુમાં ન જાજે.
અને નબી આદમ જે ખુદાનો હુકમ હતો આના બાજુમાં ન જાજે, જો એ બાજુમાં ગયા હત તો ગુનો કહેવત, ખુદાના હુકમનો નાફરમાની કહેવત. નબી આદમ એ ઝાડની બાજુમાં ના ગયા, પણ એ ઝાડનું ફળ ખાધું, એટલે આપણે એને કહી છે કે તર્કે ઓલા કર્યું, મકરૂહ કામ કર્યું, કે જો બાજુમાં જવાની ના પાડી હોત તો બહેતર એ હતું કે એ ઝાડનું ફળ પણ ના ખાય. પણ ખુદાવંદે કરીમ જ્યારે વાત બયાન કરે છે કુરાને શરીફમાં, તો શું કહે છે? ફઅસા આદમા, ફઅસા આદમા એટલે શું? નબી આદમે નાફરમાની કરી, ગુનાહનો શબ્દ ઇસ્તેમાલ કરે છે ખુદા. ખુદા શા માટે? તો એ કહે છે કારણ કે એ નબી છે. અગર આમ ઇન્સાન હોત તો હું એમ ના કહેત કે એના નાફરમાની કરી, પણ નબી હતા એટલે એને વધારે ધ્યાન રાખવાની હતી. કહેવાનો મતલબ શું? કહેવાનો મતલબ એ કે જેમ જેમ ઇન્સાનનો દરજ્જો બુલંદ હોય એમ એમ એની જવાબદારી પણ વધારે હોય. મને લાગે છે કે મોરંડાવાની અંદરમાં, શાયદ અગર મને યાદ હોય, એક જમાનાની અંદરમાં એક આપણો જ ભાઈ હતો, એ કઈ કોર્ટમાં ગયો, ટ્રિબ્યુનલમાં ગયો, કઈ પોતાના કામને માટે. અને કામને માટે ગયો તો શું થયું કે ત્યાં એણે કોર્ટના દરવાજાનો દરવાજો જે છે એ જરાક વધારે જોરથી બંધ કર્યો, તો એને કઈ અમુક દિવસો સુધી જેલમાં રહેવું પડ્યું. આ જગ્યા એવી છે, એ જગ્યાની અંદરમાં દરવાજાની પણ ધ્યાન રાખવામાં આવે. જેટલો જેટલો એક જગ્યાનો મર્તબો બુલંદ, જેટલો જેટલો એક માણસનો મર્તબો બુલંદ, એટલી એટલી એની જવાબદારી પણ વધારે. તો બધા ઠેકાણે છે અને બધાને આમ અકલની અંદરમાં આવે એવી વાત છે. આપણે અલહમદુલિલ્લાહ ખુદાએ શિયા હોવાનો પણ શરફ આપ્યો, અને શિયાની સાથે હુસેનના અઝાદાર બનવાનો શરફ આપ્યો. હુસેનના અઝાદાર એટલે શું ખબર છે? શિયા તો ઠીક, હલો આપણે મૌલા અથવા તો એલે બેતને પગલે ચાલવા વાળા, પણ હુસેનના અઝાદાર એટલે શું? હુસેનના અઝાદાર એટલે મૌલા હુસેનના ગમ ઉપર ગમ કરવો અને ખુશી ઉપર ખુશી. એટલે મૌલા હુસેનના જે બાજુના લોકો છે એમાંથી હું મને પોતાને શુમાર કરું છું. એટલે એનો મતલબ, એનો મતલબ ઈ કે મૌલા હુસેન જે વસ્તુ માટે કુરબાની આપે એ મારા માટે પણ વધારે ઇમ્પોર્ટન્ટ હોય. હું એના ઘરવાળો છું, એના ઘરવાળાનો સાથી છું. એટલે બની જ નથી શકતું મૌલા હુસેન કે હું નમાઝથી બહુ મોહબ્બત કરું છું અને હું કહું કે ના નમાઝ હું પછી પડ લઈશ, બની જ નથી શકતું. હુસેનનો અઝાદારા કરી જ નથી શકતો. હુસેનનો અઝાદાર તો એ હોય છે કે નમાઝનો ઇંતજાર કરે છે. હુસેનનો અઝાદાર મૌલા હુસેને આપણને કરબલામાં આશુરના દિવસે બતાવી દીધું કે હુસેનનો અઝાદાર કોણ હોય છે. આપણે બધા સાંભળીએ છીએ, એના ઉપર ગમ પણ કરીએ છીએ. શું ગમ કરીએ છીએ? તકરીબન સાદ એમનું નામ હતું સહાબીનું. મૌલા હુસેનને કહે છે કે મૌલા ઝોહરની નમાઝનો ટાઈમ થઈ ગયો છે. મૌલા હુસેનને નહોતી ખબર કે નમાઝનો ટાઈમ થઈ ગયો છે. ઇમામે હુસેન બતાવવા ચાહતા હતા કે મારો અઝાદાર આ હોય છે, નમાઝનો ટાઈમ હોય અને જંગમાં પણ હોય, પણ નમાઝનો ટાઈમ થાય છે તો એના મગજની અંદરમાં કંઈક ખટકે છે કે હવે નમાઝ પડવાની છે. અને જે ટાઈમની અંદરમાં નમાઝને યાદ કરે છે એને ઇમામની દુઆ નસીબ થાય છે. ઇમામ શું કહે છે? કે આઈસાદ ખુદા તમને નમાઝ પડવા વાળાઓમાં શુમાર કરે. જે નમાઝને ટાઈમના પાબંદીથી સાથે અદા કરે એને ઇમામની દુઆ નસીબ. અને એ પણ એમ નહીં, નમાઝની જ વાત ના કરી, યા ઇમામ હું ચાહું છું કે નમાઝ જમાતની સાથે તમારી પછવાડે અદા કરું.
મને તો એમ થાત કે જંગનો મોકો છે, જલ્દી જલ્દી ચાર રકાત નમાઝ પડી લઉં ને આમાં શું થશે, પણ નહીં જમાતની સાથે. અને અમુક લોકો એ પણ તૈયાર થઈ ગયા કે અમો તમો નમાઝ જમાત પડો અને અમો ધ્યાન રાખીએ છીએ, અમો નમાઝની ધ્યાન રાખીએ છીએ. અને અમુક એવા સહાબીઓ સામે રહ્યા અને એમાં પણ સામે એવી રીતના રહ્યા કે જરાય પણ હિલચાલ નહીં, કે નહીં સામેથી તીર આવે છે તો માથું જરા કામ કર્યું કે નહીં, સામે તીર આવે છે માથું એમ જ. એવું ના બને કે હું બચી જાઉં ને બીજાને તીર લાગી જાય. દોસ્તો આ કુરબાની હતી, આ હુસેનને હું રોઉં છું, આ હુસેનનું હું માતમ કરું છું. કમસેકમ મારી અંદર કાંઈક તો કુરબાની આવી કે નહીં આ છ રાતની અંદરમાં, હું કાંઈક મને પોતાને તો કાંઈક તો જરા હલાવ્યો કે નહીં. અગર નથી હલાવ્યો તો ખરેખર મને વિચાર કરવાનો છે. જરૂર આપણને મૌલા હુસેન અલી સલાતુ વસલામ તરફથી બહુ ઘણી વસ્તુઓ મળી છે, અને ખાસ કરીને આજે કારણ કે શાહઝાદીની એ કુરબાની છે દોસ્તો, કે જે કુરબાની ઉપર જ અગર આપણે જો વિચાર કરીએ તો આપણને કોઈ મજલિસની જરૂરત નથી. કારણ કે શાહઝાદી એ શખ્સિયતનું નામ છે. હું તમારી સમક્ષ એક બે નાના નાના વાક્યો પેશ કરી અને મસાહેબ તરફ આવું છું. ઘણી વખતે બધા માશાલ્લાહ મરસિયા પડવાવાળા છે, ખુદા એ લોકોને આબાદો શાદ રાખે. મરસિયા પડવાની અંદરમાં કોઈ દિવસ એ વિચાર ન કરવાનો. ઘણી વખતે થાય ઇન્સાનને પડતા હોય ને કે હજી તો કોઈ નથી આવ્યું, બધા આવશે ત્યારે હું મરસિયો પડીશ. એક ઝાકિરે હુસેન હતા અને એની અંદર એક કરામત હતી, એક ખૂબી હતી કે એ મિમ્બર ઉપર જાય અને ફક્ત એટલું કહે, અસલામો અલૈકી યા ઝૈનબ બિન્ત અલી, અને માણસો પોકે પોક રોવા લાગે એટલા એને જબાનની અંદરમાં તાસીર હતી. શા માટે એને પૂછવામાં આવ્યું કે તમને આ ખૂબી અને આ શરફ ક્યાંથી મળ્યો, તો એ બયાન કરે છે કે એક વખત એવું થયું, બહુ મોટા મશહૂર ઝાકિર, કે એક વખત એવું થયું કે હું કોઈ જગ્યાએથી બહુ દૂરથી લગભગ બે ત્રણ મજલિસ પડીને આવ્યો હતો. રાતના ટાઈમ કંઈક લગભગ એક થયો હતો અને મારે સુવાની તૈયારી હતી, એવામાં મારો દરવાજો કોઈ ખખડાવ્યો અને મેં બારણું ખોલ્યું તો જોયું કે કોઈ ઝઈફ માણસ છે, કોઈ મોટો માણસ છે, અને મને ઇસરાર કરે છે કે મારા ઘરે મજલિસ છે ને તમે આવો મજલિસ માટે. તો એમને કહેતો હતો કે હું એટલો થાકી ગયો છું, હમણાં હું મજલિસ પડીને આવ્યો છું, ત્રણ ત્રણ મજલિસ થઈ છે મારાથી, મને બહુ મહેનત પડશે, પણ એટલો ઇસરાર કર્યો કે તમે જી પણ થાય પણ તમે બસ મજલિસ માટે આવો. તો મને એમ થયું કે ચાલો શાહઝાદીને માટે છે હું જાઉં છું મજલિસમાં. ત્યાં પહોંચ્યા અને મજલિસની અંદરમાં હું અંદરમાં ગયરો, સામે મજલિસની એક ખુરશી રાખેલી હતી, પોતે સામે બેઠા અને મને કીધું બિસ્મિલ્લા. હું કહ્યું કે બીજા કોઈ મજલિસમાં આવવાવાળા નથી, હજી કોઈ બીજા આવવાના છે શું છે, તો કે નહીં હું સાંભળવાવાળો છું અને તમે પડવાવાળા છો. મોટા મશહૂર ઝાકિર પણ એ કહે છે કે ત્યારે મેં મારી નિયતને શાહઝાદી જનાબે ઝૈનબની સામે કરી અને એને કહ્યું કે શાહઝાદી હું તમારી માટે પડી રહ્યો છું. પછી કહે છે કે હું એવી જ રીતના મજલિસ પડ્યો કે જેવી રીતે મોટા મજમાની સામે પડતો હો, અને ખુદાવંદે કરીમ તરફથી શાહઝાદીએ મને એ અતા કર્યું કે મારી જબાનમાં આ તાસીર આવી કે હું શાહઝાદીનું નામ લઉં છું અને બધા રડવા લાગે છે. એટલા માટે જેટલા પણ પડવાવાળા હોય હંમેશા ઝહેનની અંદરમાં એ રાખવું જોઈએ કે આપણે લોકોની માટે નથી પડતા, શાહઝાદીને માટે પડીએ છીએ.
તો કહેવાનો આપણો મતલબ એટલો છે કે આપણે શાહઝાદી જનાબે ઝૈનબને પોરસો આપવા વાળા છીએ. એ કેમ બની શકે કે આપણાથી એવા કોઈ કામ થઈ જાય કે જે શાહઝાદીને તકલીફ આપે? એટલા માટે દોસ્તો આપણે પોતાને પૂછીએ કે આપણે શાહઝાદી આટલી કુરબાની આપી તો હું શું કમસેકમ કાંઈક તો આપું કે નહીં, કાંઈક મારો ટેમ આપું કે મારે જે પણ થઈ શકે પણ કાંઈક તો આપું કે મને ખબર પડે કે નહીં 6 દિવસ પહેલાં હું બીજો હતો અને 6 દિવસ પછી હવે હું બીજો છું. એટલે જ આ શાહઝાદીના ઘરથી આપણને બધાને તમન્ના છે. બીજી બધી તમન્ના હોય ના હોય પણ એક તમન્ના જરૂર છે કે શાહઝાદીની શફાત આપણને નસીબ થાય. કારણ કે આ શાહઝાદી એ મર્તબાવાળી શખ્સિયતનું નામ છે કે જે પર મઝહબ વાળાને પણ ખાલી હાથ પાછી નથી જવા દેતી. શામની અંદરમાં અત્યારે આપણે જે રોઝો જોઈ રહ્યા છીએ સિરિયાની અંદરમાં, એક વખત એવું હતું, એ પહેલે બહુ નાનો સહન હતો અને સરકારે એ વખતે નક્કી કર્યું કે આ સહનને હવે, એટલે આ રોઝાને હવે જરાક મોટો કરવામાં આવે કારણ કે નાનું પડે છે. તો ખબર છે ને, જ્યારે એવી રીતના કાંઈ થાય તો આજુબાજુમાં રહેવાવાળા હોય એ બધાના ઘરને વેચાતા લેવામાં આવે. વચમાં બાજુમાં એક મોટા એક યહૂદીનું ઘર હતું અને એ મકાન એટલું મહાન ખૂબસૂરત અને યહૂદી પણ એકદમનો પૈસાવાળો દોલતમંદ. તો આ લોકોએ બધું ખરીદી લીધું પણ એ યહૂદી રાજી ના થાય કે પોતાના મકાનને વેચે, એટલે આખો પ્રોજેક્ટ બ્લોકે હતો. કેટલું એને સમજાવે કે આમ છે ઓમ છે, કે તમારી શાહઝાદી છે, મને કાંઈ લેવા દેવા નથી, હું માંગતો નથી. અને કોઈ બી હિસાબે એ રોઝાનું કામ વધારવાનું થાય નહીં. કેટલો ટાઈમ પસાર થઈ ગયો, કેટલું એને સમજાવે, એના દોસ્તો સમજાવે પણ કબૂલ કરવાને તૈયાર જ નહીં. અને આપણે હંમેશા જે પણ હોય એ આપણે હંમેશા એ બીજાના નિપ્રોપ્રિયતે હોય કે બીજાનો જે પણ હક હોય એને આપણે એહતરામ કરવાવાળા છીએ. એવું તો નથી કે નહીં આપણે કોઈ બી ઘસબ કરીને એનું તોડી નાખીએ ને આપણું કરી નાખીએ, એ આપણા યાની કે અઝાદારનું કામ નથી હોઈ શકતું. તો થતા થતા એક ટાઈમ એવો આવ્યો કે એમને ત્યાં ઓલાદ ન હતી અને અમુક ટાઈમ પછી એમની ઘરવાળી ને એ ચીનો દેખાણા કે હવે એને ઓલાદ થવાની છે. પણ જ્યારે શ્રાવણનો ટાઈમ આવ્યો ત્યારે ડોક્ટરે કહ્યું એ માણસે યહૂદીને કે બેમાંથી એક વસ્તુ છે, યા તો આપણે તારી ઘરવાળીને બચાવી શકીએ છીએ, યા તો તારી આવવાવાળી જે ઓલાદનો જન્મ થવાનો છે એને બચાવી શકીએ છીએ. આપણે બધાને ખબર છે કે શ્રાવણના ટાઈમની અંદરમાં માની જે જિંદગી હોય છે એ બહુ જ ખતરામાં હોય છે. તો આ કહે છે કે કેમ બની શકે, મારો ગર્ભવાસ આટલા વર્ષનો, હું મારી બાયડીથી ઘરવાળીથી મોહબ્બત કરું છું અને કેટલા વર્ષ સુધી મને ઓલાદ નથી થઈ તો મને ઓલાદની પણ જરૂરત છે. તો ડોક્ટરો કહે છે કે નહીં, બેમાંથી એક ઉપર તું આગાજમાં સહી કરી દે તો અમે એ પ્રમાણે કરીએ અને તારા પાસે ટાઈમ પણ બહુ ઓછો છે. હવે ટાઈમ નથી, તને સવારના ડિસિઝિયો લેવાનો છે, તને સહી કરવાની છે, માને બચાવી છે કે દીકરાને કે ઓલાદને. આ વિચાર કરે છે હવે શું કરું અને એ ટાઈમની અંદરમાં એને મગજમાં આવે છે કે આ બધા લોકો મારા પીછે પડ્યા છે, હું જાઉં છું એ દરવાજા ઉપર. શાહઝાદી જનાબે ઝૈનબના દરવાજા ઉપર બહારેથી આવે છે અને કહે છે કે આની અંદરમાં જે સૂતેલા છે એ હું તમને ઓળખતો પણ નથી અને તમને માનતો પણ નથી,
તમે જાણો છો કે હું યહૂદી છું, પણ હું યહૂદી તમારા દરવાજા ઉપર આવ્યો છું, મારી ઘરવાળી અને એની ઔલાદ બંને ખતરામાં છે. જો તમે સાચા છો તો મારી ઘરવાળીને પણ બચાવી લ્યો અને મારી ઔલાદને પણ બચાવી લ્યો. અગર આ થયું તો હું મારું આ ઘરને માટે જે આ લોકો કહી રહ્યા છે એ ઘર હું મફતમાં આપી દઈશ, અને મારી ઔલાદ જે થશે એને પણ હું આ વાત સમજાવીશ. આ ભાઈ તો બસ ત્યાંથી થઈને નીકળી ગયો, અને નીકળી તો ગયો પછી એને જવાનું હતું હોસ્પિટલે. હોસ્પિટલે જ્યારે પહોંચ્યો તો જોઈ છે કે રૂમની અંદરમાં એમની ઘરવાળી એમના બચ્ચાને હાથમાં લઈને બેઠી છે. ડોક્ટર ઘરવાળીને પૂછે છે શું થયું, કેમ થયું, તો એ કે ડોક્ટરો કેટલી વાર થયા તમને ગોતે છે કે તમે ક્યાં ગયા હતા ને શું તમે કહ્યું, શું થઈ ગયું, ક્યાં ગયા હતા. કારણ કે ડોક્ટરો અત્યાર સુધી વિચારમાં છે કે આ કેમ શું થઈ ગયું, આ બંને બચી જ નહોતા શકતા. તો ઘરવાળી એમને કહે છે કે તમે જ્યારે ગયા તો અહીંયા કોક એક પડદાપોષ બીવી આવી હતી અને અમને મને કહ્યું કે તમારો તમારી ઔલાદ તમને મુબારક થાય, અમે તો અમારો વચન પાડ્યું છે, પણ અમે તમારાથી એક માગણી કરીએ છીએ કે જે ઔલાદ દીકરો થવાનો છે એનું નામ હુસૈન રાખજો. આ પેગામ હતો, યહૂદી આ સાંભળી અને હકીકતમાં ઔલાદનું નામ ઘરવાળી કહે છે કે મેં તો હુસૈન રાખી દીધું છે, અને એ યહૂદી એ પ્રમાણે એ હુસૈનને કબૂલ કરે છે, ત્યાં જઈને ઇકરાર કરે છે અને શિયા થઈ જાય છે અને મકાન પણ આપી દે છે. કહેવાનો મારો મતલબ એ છે, ઘણી વખતે આપણે આવા વાક્યાઓ બયાન કરીએ એનું કારણ જ એ હોય છે કે આપણે એ ખુશનસીબ છીએ કે જે ખુશનસીબ શાયદ બીજા લોકો ના હોય. અગર પર લોકોને જો આ પ્રમાણે નસીબ થતું હોય તો આપણને શું શું મળી શકતું હશે. પણ અફસોસ કે એ લોકો તો દેવા માટે તૈયાર છે, હું લેવા માટે કેટલો તૈયાર છું. એટલે આજની રાતના ખરેખર આપણે જ્યારે શરીર ખાટલામાં જઈએ સુવા પહેલાં જરૂર પોતાને પૂછીએ કે મેં આ છ રાતની અંદરમાં શાહજાદી જનાબે ઝૈનબને માટે શું કર્યું અને હું શું ભોગ દેવાને માટે તૈયાર છું. અઝાદારો, આજ આપણે શાહજાદી ઝૈનબની નસલની કુરબાનીની યાદ મનાવવાને માટે ભેગા થયા છીએ. અમારા સલામ થાય એ શાહજાદી ઉપર કે જે પોતાની ઔલાદની એવી રીતના તરબિયત કરે છે અને કહે છે કે એ બેટાઓ એવું ન બને કે કાલે બીજા લોકો તમારી પહેલાં શહીદ થઈ જાય અને તમો હજી મેદાનમાં બાકી હો. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા શબે આશુરની રાતના પોતાના બચ્ચાઓને ભલામણ કરી રહ્યા છે, એવામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ આવે છે, આ બધી વસ્તુઓ સાંભળે છે અને જનાબે ઝૈનબને જોઈ રહ્યા છે. દિલની અંદરમાં એ અફસોસ કરી રહ્યા છે કે બેનની નસલ કુરબાન થઈ રહી છે. જ્યારે બીજા દિવસે સુબે આશુર થાય છે, બધા લોકો શહીદ થતા જઈ રહ્યા છે, જનાબે ઝૈનબ તપાસ કરે છે, એ ઓનો મોહમ્મદ શું હજુ સુધી તમે મેદાનમાં નથી ગયા? ઓનો મોહમ્મદ કહે છે કે માં શું કરીએ, મામુ જાન રજા નથી આપતા માં. ઇમામે હુસૈન પણ ઇમામે હુસૈનને જનાબે ઝૈનબ બોલાવે છે, જનાબે ઝૈનબ ઇમામે હુસૈનને બોલાવે છે, ઇમામ આવે છે, એ બહેન શા માટે બોલાવ્યા છે, શું કામ છે? કહે છે કે અહીં ભૈયા
જવાબ આપીશ ભૈયા, માગણી કરું છું સૈનબે ભાઈ પાસે કોઈ વસ્તુ નથી માંગી. આજે સૈનબ ભાઈ પાસે માંગી રહી છે. જનાબે ઇમામે હુસેન અલે ઇસ્લામ ઇજાઝત આપે છે અને જનાબે ઓન મોહમ્મદ ને જનાબે હઝરત અબ્બાસ ઘોડા ઉપર સવાર કરે. એટલી નાની ઉંમરના હતા. અગર તમને અહેસાસ કરવો હોય ને ઘરની અંદરમાં ખુદા બધાની ઔલાદને સલામત. આપણી 7 વર્ષની ઔલાદને જોજો, 9 વર્ષની ઔલાદને જોજો અને વિચાર કરજો. આપણે વિચાર કરશું ઇન્શાઅલ્લાહ કે શું 7 અને 9 વર્ષની ઔલાદ પણ જંગમાં જાતી હશે. અઝાદારો, આ બંને ઓન મોહમ્મદ ઘોડા ઉપર સવાર થઈ અને જંગની તરફ, મેદાનની તરફ જઈ રહ્યા છે અને લડવાને માટે કોશિશ કરી રહ્યા છે. થોડાક ટાઈમ સુધી લડી પણ રહ્યા છે, પણ 3 દિવસની ભૂખ અને પ્યાસ છે. લડે તો ક્યાં સુધી લડે? આ ઘરમાં ઓન અને મોહમ્મદ તરફથી આવાઝ આવે છે, આઈ મામુજાન, આઈ મામુજાન, અમારી મદદને માટે આવો. સદારો, આમાં જે મોટો હતો ને એણે તો મામુજાન પુકાર્યું, પણ તમને ખબર છે ને નાના લોકો હોય જ્યારે કોઈ મુસીબત આવે તો સૌથી પહેલા કેને યાદ કરે છે? માને યાદ કરે છે. તો જે નાનો બચ્ચો હતો ને એ જ્યારે ઘોડા ઉપરથી જમીન ઉપર આવી રહ્યો હતો તો આવાજ આપે છે, કહે છે, અમ્મી જાન મદદ. સરદારો, ઇમામે હુસેન અલી ઇસ્લામ અને હઝરત અબ્બાસ જલ્દી જલ્દી આ લાશ ઉપર પહોંચે છે. ઓન અને મોહમ્મદ બંનેની લાશો ઉપર એવા વખતે પહોંચે છે કે ઓન અને મોહમ્મદમાંથી જે મોટો ભાઈ હતો એની તો રૂહ પરવાસ કરી ગઈ છે, પણ નાનો જે છે ને એના અંદરમાં એવું લાગે છે કે જરા જરા શ્વાસ ચાલી રહ્યો છે અને કોઈ વસ્તુ બોલી રહ્યો છે. ઇમામે હુસેન બાજુમાં કાન લઈ જાય છે અને સાંભળે છે, એ કહી રહ્યો છે કે મામુજાન, મામુજાન, મને મા પાસે લઈ જાઓ, મને મા પાસે લઈ જાઓ. ઇમામે હુસેન જલ્દી 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 આ બચ્ચાને લઈને ખૈમામાં આવે છે. ખૈમામાં જ્યારે પણ લાશો આવતી હતી ને તો જનાબે ઝૈનબની આદત હતી કે સૌથી પહેલા ખૈમામાંથી બહાર પોતે આવતા હતા, પણ આ જ્યારે લાશ આવી જનાબે ઝૈનબ દેખાતા નથી. ઇમામે હુસેન પૂછે છે, બહેન ઝૈનબ કહાં, ક્યાં છે? તો કહેવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે, તો જનાબે ઝૈનબ સસ્તાની અંદરમાં શુક્રમાં શુક્ર કરી રહ્યા છે, અલ્લાહુમ્મા તકબ્બલ મિન્ની હાઝલ કુરબાન, કે ખુદા તુમારી આ કુરબાનીને કબૂલ ફરમાવ. અસાધારો, જનાબે ઝૈનબ જ્યારે માથું સસ્તામાંથી ઉપાડે છે અને જનાબે ઝૈનબને કહેવામાં આવે છે કે મૌલા હુસેન બોલાવી રહ્યા છે, જનાબે ઝૈનબ બહારે આવે છે, કહે છે કે અહીં ભૈયા હુસેન શા માટે બોલાવ્યા છો? તો કહે છે, આ નાનું બચ્ચું કાંઈ કહેવા માંગે છે. જનાબે ઝૈનબ કહે છે, કઈ ભૈયા હુસેન, આ બંને ઔલાદ તો તારા માટે સદકો. ઝૈનબ સદકાને પાછો નથી દેતી. અઝાદારો, અઝાદારો, જનાબે ઇમામે હુસેન જનાબે ઝૈનબને હકની કસમ આપે છે અને કહે છે, એ બહેન ઝૈનબ, આ નાનો બચ્ચો તમારાથી કાંઈ કહેવા માંગે છે. જનાબે ઝૈનબ એ બચ્ચાને હાથમાં લીએ છે, એમની સામે નજર કરે છે, એ નાનો બચ્ચો નાના નાના હાથને માના માથા સુધી લઈ જાય, માના માથા સુધી લઈ જાય છે અને કહે છે, માં
તમારા સરની કસમ, આ તમારી ઓલાદ ફુરાતના કિનારે પહોંચી હતી પણ પાણી નથી પીધું માં.